આરોગ્ય કાર્યકર તરીકે આપ સજ્જતા ધરાવો છો, આપની કામગીરી પણ નિષ્ઠાપૂર્વક નિભાવો છો, પણ રસીકરણનું સમયપત્રક ત્યારે જળવાય, રસીકરણ શક્ય ત્યારે બને જ્યારે બાળકના માતા પિતાનો એમાં સહયોગ મળે. રસીકરણ માટે બાળકને લઈને તેઓ રસીકરણના સ્થળે યોગ્ય દિવસે આવે, મમતા કાર્ડ સાથે લઈને આવે અને સ્વયંભૂ તેમજ સ્વેચ્છાએ આવે. માતા પિતા પાસેથી આવો સહયોગ મળે એ આપણું લક્ષ્ય છે. તો આ લક્ષ્યને પાર પાડવા તેમની સાથે રાખો યોગ્ય વલણ અને વ્યવહાર, આપો તેઓને મહત્વના સંદેશ ચાર. સંદેશ પહેલો, બાળકને કઈ રસી આપવાની છે અને તે રસીથી કયો રોગ નિવારી શકાય તેની માહિતી આપો. સંદેશ બીજો, રસી લીધા બાદ તેની સામાન્ય આડઅસરો કેવી સંભવી શકે અને તે આડઅસરોના ઉપાયો વિશે જાણકારી આપો. સંદેશ ત્રીજો, હવે પછી બાળકને રસી અપાવવા માટે ક્યારે અને કયા સ્થળે તેઓએ આવવાનું રહેશે તેની માહિતી આપો. અને સંદેશ નંબર ચાર, તેઓને આપવામાં આવેલ મમતા કાર્ડ સાચવીને સંભાળીને રાખવાની અને હવે પછીના રસીકરણ સમયે તે સાથે લઈને આવવાની સૂચના આપો. માતા પિતાને આપવાના સંદેશ ચાર સાથે બે બાબતો હંમેશ રાખો યાદ. આ ચાર સંદેશની જાણકારી બાળકને રસી આપતા પહેલા માતા પિતાને આપો, કારણ કે રસી આપ્યા બાદ જો બાળક રડતું હશે તો માતા પિતાનું ધ્યાન આપની સૂચના ઉપર નહીં રહે. અને બીજી બાબત, સંદેશ આપતી વખતે માતા પિતા સાથેનો વ્યવહાર અને સંવાદ એવા અસરકારક રાખો કે રસીકરણ માટે તેઓનો સહયોગ આપને જેવો જોઈએ છે એવો જ આપને મળે. જો અચૂક આપશો સંદેશ ચાર અને રીત હશે અસરદાર, તો રસીકરણ કાર્યક્રમમાં મળશે માતા પિતાનો અચૂક સહયોગ અને સફળતા.